રાજ્યમાં કોરોનાનો આતંક વધ્યો રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ ત્રણસો સોળ ટેસ્ટિંગ વધારી દેવામાં આવી રહ્યો છે અને પોઝિટિવ દર્દીઓનો આંકડો પણ તેથી જ વધ્યો છે અમદાવાદ બન્યું કોરોનાનું એપી સેન્ટર આજે રાજ્યમાં નોંધાયેલા છેતાલીસ કેસમાંથી અમદાવાદમાં અગિયાર પોઝિટિવ સાથે એકસો ત્રેપન પર પહોંચ્યો આ એકનું મોત વડોદરામાં વધુ આઠ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા પોઝિટિવ કેસની સંખ્યા સુડતાલીસ પર પહોંચી કોરોના પોઝિટિવ તબીબના સંપર્કમાં આવેલા અઠાવીસ દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન વિગતવાર સમાચારોની વાત કરીએ તો નર્મદામાં કોરોના જેવી મહામારી વચ્ચે પણ ઝોલાછાપ તબીબ પ્રેક્ટિસ કરતો ઝડપાયો ડેડિયાપાડા પોલીસે

મૂળ પશ્ચિમ બંગાળનું બોગસ ડોક્ટર કે જેની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલ અમદાવાદનું એલોપેથિક મેડિકલ પ્રેક્ટિસનું પ્રમાણપત્ર ન રાખી એલોપેથિક પ્રેક્ટિસ કરી એલોપેથિકની દવા ઇન્જેક્શન બોટલો અને સર્જનના સામાન તથા એલોપેથિક મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગેની સાધન સામગ્રી રાખીને પ્રેક્ટિસ કરતો હતો અને પોતે ડોક્ટર ન હોવા છતાં ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો રેડ દરમિયાન મળી આવ્યા તમામ આરોગ્ય સાધનો આરોગ્ય વિભાગ ડોક્ટર જીનલ પટેલે તેની વિરુદ્ધ ફરિયાદ કરતા ડેડિયાપાડા પોલીસ આ ઝૂલા છાપને ઝડપી લઈને અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ નાઇન્ટીન સિક્સટી થ્રીની કલમ ત્રીસ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે હોટસ્પોટ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને ચકાસણી અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા હોવાથી પોઝિટિવ કેસોમાં વધારો થયો છે રાજ્યમાં ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં છેતાલીસ નવા કેસ નોંધાયા છે બે લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ ત્રણસો આઠ થયા છે અને રાજ્યમાં દર્દીઓની સંખ્યામાં હજી પણ વધારો થશે ગુજરાતમાં જે કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનનું જે લેટેસ્ટ પોઝિટિવ કેસીસની માહિતી છે કાલે સાંજે જે આપણી પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારબાદ કુલ ફોર્ટી સિક્સ છેતાલીસ જેટલા કેસીસ આપણા ત્યાં પોઝિટિવ આવ્યા છે પણ જેમ ગઈકાલે પણ આપણે સ્પષ્ટ રીતે ક્લેરીફાય કર્યું છે કેમ કે આ નંબર જોઈને કદાચ લોકોને એમ ગભરાટ થાય કે બહુ ફેલાઈ ગયું છે ફરી આપણે બધાને કહેવા માંગીએ છીએ કે આપણે બિલકુલ આમાં આશ્ચર્ય કે પછી કન્ફ્યુઝ કે પેનિક થવાની જરાય જરૂરત નથી આ સિચ્યુએશન બિલકુલ અંકુશમાં છે એટલા માટે કે આપણે આપણી ધારણા હતી કે આજે હોટસ્પોટ આપણે અલગ અલગ વિસ્તારો જાહેર કર્યા હતા એટલે જ એમને બધાને કોર્ડન ઓફ કરવામાં આવ્યું છે અને એની અંદર આપણી જ એક સ્ટ્રેટેજી હતી કે બિલકુલ એક એક્શન પ્લાન કરીને ઇન્ટેન્સિવ ટેસ્ટિંગ કરવાનો નિર્ણય આપણા સરકાર તરફથી માન્ય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ જે મિટિંગ્સ રોજ દિવસ પહેલાં કેમ કે આ હોટસ્પોટ્સ જે ડેવલપ થતા હતા એને બિલકુલ એની અંદર કોરોના કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનને ડામવું જરૂરી હતું કન્ટેન કરવું એટલે જેને આપણે ક્લસ્ટર અને હોટસ્પોટ કન્ટેનમેન્ટ સ્ટ્રેટેજી કહીએ છીએ એના સંદર્ભમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો માટે એક એક ઘરમાં જઈને આપણે સર્વેલન્સ પણ કરીએ છીએ જેટલા પણ લોકો કોન્ટેક્ટ પોઝિટિવ લોકોના કોન્ટેક્ટમાં આવ્યા હોય કે પછી જે માઇલ્ડલી પણ સિમ્ટોમેટિક હોય એ બધાને આપણે ટેસ્ટ કરીએ છીએ અને માટે આજે ફોર્ટી સિક્સ કેસીસ પોઝિટિવ આવ્યા છે જેમ ગઈકાલે પણ કહ્યું આ સંખ્યા હજી પણ વધે એવી સંભાવના છે પણ આ વિસ્તારોમાં સીમિત છે અને એ એક સારું લક્ષણ હશે કેમ કે જેટલા કેસીસ આપણે આઇડેન્ટિફાઈ કરશું એટલા કેસીસને તરત જ આપણે ટ્રીટમેન્ટ પર મૂકી દઈએ છીએ અથવા જે એ સિમ્ટોમેટિક હોય એટલે કોઈ એમાં લક્ષણ ન હોય તો પણ એમને આપણે ક્વોરન્ટીનમાં મૂકીએ છીએ જેથી કે ચૌદ દિવસ ઓબ્ઝર્વેશનમાં રહીને જરૂરી જણાય તો ફરી એક વખત સાત દિવસ પછી પછી પણ ટેસ્ટ કરશું અને બિલકુલ સાજા થઈ જાય પછી એમને પાછા ઘરે આફ્ટર ધ ડ્યુ પ્રોસીજર અને પ્રોટોકોલ ઘરે પાછા આપણે જવા માટેની અનુમતિ આપણા પ્રોટોકોલ મુજબ કરવામાં આવશે અને આ કરવાથી હોટસ્પોટની અંદર પણ આ બે બીમારી ફેલાતું આપણે અટકાવી શકીએ જે ફેલાઈ ગયું છે ત્યાં અને એ સિવાય બહારના વિસ્તારોમાં હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં પણ આ જે અહીંયા સંક્રમણ થયું છે ચેપનું એ બીજે વિસ્તારોમાં ન જાય એના માટે પૂરતી તકેદારી રાખીને એના ધ્યેયથી આ કામગીરી કરવામાં આવી રહી છે મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં કોરોનાને નાથવા ગ્રામ પંચાયત દ્વારા સેનેટાઇઝર દવાનો છંટકાવ કરવાનું શરૂ કરવામાં આવ્યું બહુચરાજી ગ્રામ પંચાયતની વિસ્તારની સાથે તેની આસપાસના મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમ આવેલા છે તેને કારણે દેશ વિદેશમાંથી નોકરી કરવા લોકો આવે છે આથી જ બહુચરાજી ગ્રામ પંચાયતે કોરોનાને નાથવા સેનેટાઇઝર સાથે દવા વિશેષ મશીન દ્વારા છાંટવાની કામગીરી કરી ભરૂચમાં કોરોના વાયરસના ચાર કેસ પોઝિટિવ આવ્યા છે તમિલનાડુના રહેવાસી ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી છે આ લોકો તમિલનાડુ તબલીગી જમાતમાંથી આવ્યા હતા કોરોના પોઝિટિવ આવેલા ચાર લોકોની ભરૂચ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે જ્યારે છ લોકોને આમોદમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા તમિલનાડુના દસ લોકો અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા ત્યારબાદ તેઓ ભરૂચની મસ્જિદમાં ગયા હતા અને ત્યાંથી ઈખર ગામમાં ગયા તમિલનાડુથી આવેલા દસ લોકોના સેમ્પલ લઈને લેબમાં મોકલાયા હતા જેમાંથી ચાર લોકોના રિપોર્ટ્સ પોઝિટિવ આવ્યા છે જ્યારે છ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા તમિલનાડુના લોકો જ્યાં જ્યાં ગયા હતા તે તમામ જગ્યાઓએ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે જે લોકો સંપર્કમાં આવ્યા હતા તેમની પણ ખાસ તપાસ કરવામાં આવી કોરોનાનો કહેર રાજ્યમાં સતત વધી રહ્યો છે સુરત શહેર માટે સારા સમાચાર સામે આવ્યા છે કારણ કે ચોવીસ કલાકમાં એક પણ પોઝિટિવ કેસ સામે ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે સુરતમાં લોકડાઉનનું પોલીસ યુસ્તપણે પાલન કરાવી રહી છે અને બિનજરૂરી બહાર ફરતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે તંત્ર અને પોલીસ દ્વારા પણ એક જ અપીલ કરવામાં આવે છે કે તમે સુરક્ષિત રહો અને તમારા પરિવારને સુરક્ષિત રાખવા માટે ઘરે રહો દેશભરમાં કોરોના આહાકાર મચાવી રહ્યા છે ત્યારે સુરત શહેરની વાત કરવામાં આવે તો સત્તરમાં દિવસે પણ લોકડાઉનની અસર જોવા મળી રહી છે ચોવીસ કલાકમાં સુરત શહેર માટે સારા સમાચાર આવ્યા છે અને એક પણ પોઝિટિવ કેસ નથી આવ્યો ત્યારે હજુ પણ સુરતી લાલાઓને એક જ અપીલ છે ઘરમાં રહો સુરક્ષિત રહો કારણ કે જેવી રીતે અવા અવારનવાર વખત કે કેસોમાં વધારો થઈ રહ્યો છે શંકાસ્પદ લક્ષણો પણ સામે આવી રહ્યા છે નાના બાળકોમાં પણ શંકાસ્પદ લક્ષણો સામે આવી રહ્યા છે લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં સારા સમાચાર મળી રહ્યા છે ને સુરતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નથી આવ્યો ત્યારે હજુ પણ લોકડાઉન ચાલુ છે સત્તરમાં દિવસે સંપૂર્ણપણે લોકડાઉનનું સુરતીલાલાઓ પાલન કરી રહ્યા છે તો આવી જ રીતે પાલન કરે અને કોરોના મુક્ત કરે તે માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે કેમેરામેન અનિલ પાટીલ સાથે મયુર મિસ્ત્રી સુરત પાટણ જિલ્લામાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ગતરોજ એક જ દિવસમાં સાત દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા ત્યારે હવે વધુ નવા બે કેસના પોઝિટિવ આવતા જિલ્લામાં ભયનો માહોલ ફેલાયો છે આ તમામ દર્દી સિદ્ધપુર તાલુકાના નેત્રા ગામના છે નોંધનીય છે કે આ તમામ દર્દી લોકલ ટ્રાન્સમિશનના શિકાર બન્યા હોવાનું માનવામાં આવે છે અત્યાર સુધીમાં પાટણ જિલ્લામાં ચૌદ કેસ કોરોના પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે લોકડાઉનમાં જીવન જરૂરિયાત વસ્તુમાં શાકભાજી લોકોને મળી રહે તે માટે પાદરાના નવાપુરા ફૂલબાગ વિસ્તારમાં રહેતા સેવાભાવી યુવાન સંતોષ પટેલ દ્વારા વોર્ડ નંબર છમાં શાકભાજીની આઠસો નંગ કિટનું વિતરણ કરવામાં આવ્યું અલગ અલગ શાકભાજીની સાત કિલોની આઠસો કિટ બનાવાઈ સાથે સૌને લોકડાઉનનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી રાજ્યમાં હાલ કોરોનાનો કહેર માથે ચડ્યો છે રાજ્યમાં ત્રણસોથી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે ત્યારે છેવાડાનો જિલ્લો દાહોદમાં મધ્યપ્રદેશના ઇન્દોરથી આવેલા પરિવારમાં એક બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જેથી તંત્ર દોડતું થયું છે જિલ્લા કલેક્ટર દ્વારા દાહોદ જિલ્લાને જોડતી મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદોને સીલ કરવાનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે સાથે જ તમામ બોર્ડર પર મેડિકલ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો કહેવાય છે કે સેવાથી મોટો કોઈ ધર્મ નથી માનવીની સેવા એ જ ઈશ્વરની સાચી સેવા છે ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરતા રાજકોટનું નામ સેવા ક્ષેત્રે પણ આસમાનો સર કરે છે વૈશ્વિક મહામારીના સમયમાં જાણે માનવતા મહેકી ઉઠી છે આ સમયમાં પોતાની સુરક્ષાની પરવા કર્યા વગર સતત કામે વળગી રહેતા લોકો માટે રાજકોટની એક ખાનગી કંપનીએ સુરક્ષાની જવાબદારી ઉઠાવી છે આવું જોઈએ કઈ છે આ કંપની અને શું કરી રહી છે સેવા કાર્ય કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ડોક્ટર્સ હોસ્પિટલ સ્ટાફ પોલીસ ફોર્સ અધિકારીઓથી લઈને સફાઈ કામદારો નિસ્વાર્થ ભાવે નાત જાતના ભેદભાવ વિના સમગ્ર માનવજાતિની સેવા કરી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષાનું શું તેઓ સુરક્ષિત રહે તે દિશામાં આપણે શું યોગદાન આપી શકીએ રાજકોટના વિખ્યાત રાજકુલિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડના કલ્પેશભાઈ રામોલિયા વિજયભાઈ સોરઠિયા સહિતની ટીમે સેવા કાર્યકર્તા લોકોને સેનેટાઇઝિંગ મશીન આપીને અનોખી સેવા કરી છે અમે જનરલી એર કુલરને એવું તો બધું બનાવતા જ વર્ષો આ પણ જ્યારથી આ કોરોના વાયરસ છે એ આવ્યો છે અને લોકડાઉન થયું ત્યારથી અમને એક વિચાર આવ્યો કે આ સમયમાં જ્યારે આટલો પોલીસ ફોર્સ અધિકારીઓ નર્સ ડોક્ટર્સ સફાઈ કામદારો અને આવા સેવાભાવી સંસ્થાઓ ખૂબ જ આ કોરોનાના મહામારીમાં કામ કરી રહી છે એ દરમિયાન અમે પણ એમાં કંઈક સહભાગી બનીએ ત્યારે અમે અને અમારી જે અમારા ડાયરેક્ટર કલ્પેશભાઈ છે એ અને અમારી આર એન્ડ ડી ટીમે અમે એવું વિચાર્યું કે આમાં કંઈક અમે અમારું યોગદાન આપીએ તો એમાંથી અમે આ વિચારને લઈને એક આવું સેનિટાઈઝર મશીન બનાવ્યું છે કે જેમાંથી લોકો પસાર થાય અને આપ પાછળ જોઈ શકો છો એક સેનિટાઈઝર મશીન છે લગાડેલું છે તો એમાંથી પસાર થઈ અને પોતે ડિસインફેક્શન થઈ અને પોતે આગળ વધે એવા પ્રયાસ અમે કર્યા છે સેવા યજ્ઞમાં પોતાનું યોગદાન આપવાના ઉમદા હેતુથી રાજ કૂલિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડની R&D ટીમે સેનિટાઇઝિંગ મશીન બનાવવાનો નિર્ધાર કર્યો અને ખૂબ જ ટૂકા ગાળામાં આ કામ પાર પાડ્યું જની વિશેષતા એ છે કે આ સેનિટાઇઝિંગ મશીન ઓટોમેટિક છે જે તે વ્યક્તિને સેનેટાઇઝ થવા માટે તેમાં પ્રવેશવાનું રહે છે વ્યક્તિના સંપૂર્ણ સેનેટાઇઝ થયાની પ્રક્રિયા માત્ર ગણતરીના સેકન્ડોમાં જ પૂર્ણ થઈ જાય છે તો આ મશીનની બીજી વિશેષતા એ છે કે ફૂલ્લી ઓટોમેટિક હોવાથી સેનેટાઈઝરનો બગાડ થતો અટકાવી શકાય છે રાજકુલિંગ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આવા કુલ ઓગણીસ સેનેટાઇઝિંગ મશીન કોવિડ નાઇન્ટીનના નામ પરથી બોલવાલા ટ્રસ્ટ આરએમસી કમિશનર પોલીસ કમિશનર કચેરી જ્યોતિ એનએસસી તેમજ હોસ્પિટલ્સ અને અન્ય સેવાભાવી સંસ્થાઓના સ્ટાફ માટે વિનામૂલ્ય આપવાનો નિર્ધાર કરેલ છે કોરોના અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં એક અત્યાધુનિક મશીન દર્દીઓ અને સગાવાલાઓ માટે મૂકવામાં આવ્યું ત્યારે અમને પણ એક વિચાર એવો આવ્યો કે ખરા અર્થમાં અહીંયા જે આ સેવાભાવી લોકો જે ત્રણસો છોકરાઓ કામ કરી રહ્યા છે એને અમે હાથમાં સેનિટાઈઝર આપીને પછી તો અંદર જવા દઈએ છીએ પણ જો આવું મશીન મળી જાય અને એની અંદરથી પસાર થઈને આખા પોતે સેનેટાઈઝ થઈ જાય તો વધુ સારું થાય એટલા માટે થઈને આ એક સ્પ્રિન્કલર સેનિટાઈઝિંગ મશીન અહીંયા મૂકવામાં આવ્યું એની અંદરથી જે પણ જાય એને માત્ર આઠ સેકન્ડમાં અંદરથી જે સ્પ્રિન્કલર ફુવારો નીકળે એની સાથે સાથે સેનિટાઈઝરથી આખા આખા શરીરને એકદમ કવચ મળી જાય છે સેનિટાઈઝરનું અને એ આખું કવ શરીર છે એ રોગમુક્ત થઈ શકે એવું સરસ મજાની આ વ્યવસ્થા ઊભી કરી છે બોલબાલાના દરેકે દરેક કર્મ જેટલા કાર્યકરો છે એ બોલબાલાના બધા ટ્રસ્ટીઓ અમે ફૂલ બધા મીડિયાવાળા જે પણ આ અહીંથી આવે આ સેવા માટે જોવા માટે કે અથવા લેવા માટે એને ફરજિયાત આની અંદરથી આ સ્પ્રિંકરમાંથી થઈને ત્યાં જવાનું રહે છે એટલે પહેલી સાથે એ લોકો આખા ક્વોરન્ટાઇન જે થવા જોઈએ આપણે એ કોરન્ટાઇન જેવી વ્યવસ્થ વ્યવસ્થા અહીંયા આ થઈ ગઈ છે અને પોતે આખા આખા શરીરને સેનિટાઈઝ કરી અને પછી આગળ વધે છે આવા મશીન્સ અત્યારે અમે બોલબાલા ચેરિટબલ ટ્રસ્ટમાં અર્પણ કરેલું છે આજે આ ઉપરાંત બે દિવસ પહેલાં પોલીસ કમિશનર રાજકોટને પણ પાંચ મશીન્સ અમે પ્રોવાઈડ કરેલા છે આ ઉપરાંત જ્યોતિ સી સીમાં કે જે લોકો વેન્ટિલેટર બનાવે છે એમને પણ બે મશીન અમે પ્રોવાઈડ કર્યા છે અને કોવિડ નાઇન્ટીન ઉપરથી અમે અમાન અમારી કંપનીએ એવો નિર્ધાર કર્યો છે કે અમે ઓગણીસ મશીન્સ આવી જેવી સેવાભાવી સંસ્થાઓ સરકારી કચેરી અર્થ સરકારી કચેરીઓમાં અમે છે એ નિઃશુલ્ક આપવા માટે અમે નિર્ધાર કરેલો છે આ જે મશીન્સ તમે જોઈ રહ્યા છો એમાં પાણીની સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ એનું મિશ્રણ કરી એના ડોઝ પ્રમાણે અને એમાં સ્પ્રે કરવામાં આવે છે જેથી કરીને પૂરેપૂરું શરીર છે એ પોતે થઈ જાય છે અને બીજી આ જે અત્યારે મશીનની વિશેષતા એ છે કે એમાંથી પાછળથી પંખાનો ફ્લો આપવામાં આવે આવે છે તો એનાથી શું થાય છે એકદમ ફોગિંગ થાય છે અને આપણા શરીર ઉપર જે ફોગિંગના સ્ટક એકદમ થઈ જાય છે જેથી કરીને એ બધું છે આપણા કપડાંને એને બધાને ટચ થઈ અને પૂરેપૂરા આપણે ડિસઇન્ફેક્શન થઈ જાય છીએ સેનેટાઇઝિંગ મશીનના પાંચ મોડલ વિકસાવાયા છે તો ગ્રાહકની જરૂરિયાત મુજબ હજુ વિવિધ સાઇઝના મોડલ કસ્ટમાઇઝ કરી શકાશે જેમાં નફાને ગૌણ રાખી દરેક વ્યક્તિ અને તેના પરિવારોની સુરક્ષા એ જ મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે મહામારીની સમસ્યામાં સતત ખડે પગે રહીને કોઈને કોઈ રીતે ફરજ બજાવતા લોકોની સુરક્ષાની જવાબદારી રાજકુલિંગ દ્વારા લેવામાં આવી છે કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે સુજર ઠુમ્મર નિર્માણ ન્યૂઝ રાજકોટ આણંદ શહેર સહિત જિલ્લામાં લોકડાઉનના અમલ દરમિયાન ફોર વ્હીલર વાહનો પર પ્રતિબંધ મુકાયો છે ઇમરજન્સી સિવાય ફોર વ્હીલર રોડ પર નીકળી શકશે નહીં તેમ છતાં કેટલાક લોકો આજે ફોર વ્હીલ સાથે સરદારગંજમાં ખરીદી માટે આવતા પોલીસે પ્રતિબંધનો કડક અમલ કરતા વીસથી વધુ ફોર વ્હીલર્સ અને ત્રણ રિક્ષાઓ ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી સાથે જાહેરનામાનો ભંગ કરવા બદલ બાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી અમદાવાદમાં કોરોનાના દિન પ્રતિદિન કેસમાં વધારો થતો જોવા મળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકડાઉનનું ઉલ્લંઘન થતું પણ જોવા મળે છે જેમાં લોકડાઉનનું કડક અમલ કરાવવા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ જુદા જુદા વિસ્તારમાં ચેકપોસ્ટનું નિરીક્ષણ કર્યું ચેકિંગ દરમિયાન પોલીસ જવાનોને કઈ રીતે ચેકિંગ કરવું તે તમામ બાબતે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું આ સાથે લોકડાઉનનો કડક અમલ કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે અમદાવાદમાં કોરોનાના દિન પ્રતિદિન કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જે લોકડાઉનનો આજે સત્તરમો દિવસ છે ત્યારે હું તમને ખાસ કરીને દ્રશ્યમાં બતાવવા માગીશ કે જે રીતે પોલીસ જવાનો દ્વારા છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને જે તે વાત કરવામાં આવે કે જે ડીસીપી દ્વારા સેક્ટર ટુના જે ડીસીપી છે તેમના દ્વારા છે તે ચેકિંગ હાલ તે જુદા જુદા ચેકપોસ્ટ ઉપર જઈને જે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ડીસીપી સહિતના તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા જે તે ચેકપોસ્ટ ઉપર જઈને જે નિરીક્ષણ કરી રહ્યા છે ત્યારે જ જે પોલીસ જવાનો છે તેમને કઈ રીતનું ચેકિંગ કરવું તે તમામ બાબતો જે ડીસીપી આ ડીસીપી દ્વારા છે તે માહિતી આપવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે કે લોકડાઉનનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થ શહેરમાં થતું હોય છે તેને લઈને જે છે તે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી તરફ જે શહેરીજનોનું જે શહેરીજનોને જે લોકડાઉનનો જે ચુસ્ત અમલ થાય તેની માટે જે આ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે કેમેરામેન મેહુલ ચલંકી સાથે પાર્થ ગાંધી અમદાવાદ રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના નવા છતાલીસ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ભાવનગરમાં ચાર લોકોનો સમાવેશ થાય છે તંત્ર દ્વારા સિત્તેર લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ચાર લોકોના રિપોર્ટ્સ પોઝિટિવ આવ્યા છે ત્યારે છાસઠ લોકોના રિપોર્ટ નેગેટિવ છે આપને જણાવી દઈએ કે ભાવનગરમાં કોરોના પોઝિટિવ સંખ્યાનો આંક બાવીસ પર પહોંચ્યો છે જેમાં અત્યાર સુધી બે લોકોના મોત પણ થયા છે રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધે છે ત્યારે રાજકોટમાં એક સાથે વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાયા છે આજે નોંધાયેલા તમામ કેસ ગઈકાલે પોઝિટિવ આવેલા લોકોના સંપર્કમાં આવ્યા હતા જંગલેશ્વર વિસ્તારમાં ચોવીસ કલાકમાં સાત કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે ઉલ્લેખનીય છે કે રાજકોટના કુલ અઢાર કેસ પૈકી નવ કેસ જંગલેશ્વર વિસ્તારના છે ગીર સોમનાથમાં અત્યાર સુધી કોરોનાના બે પોઝિટિવ કેસ આવ્યા છે ત્યારે હાલ આરોગ્ય વિભાગ સહિત તંત્ર પણ અલર્ટ છે પરંતુ જો અચાનક કોરોનાના કેસ વધે અને દર્દીઓને તાકીદે સારવારની જરૂર પડે તો વેરાવળ રેલવે જંક્શનમાં અગિયાર કોચને આઇસોલેશન વોર્ડ તરીકે તૈયાર કરવામાં આવ્યા છે આ કોચમાં હેન્ડવોશ તેમજ ઓક્સિજન સ્ટેન્ડ બોટલ સ્ટેન્ડ આ સહિતની ફેસિલિટી ઉપરાંત તમામ કોચમાં સફાઈ સહિતની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી કેરોના સંદર્ભમાં અગિયાર કોચને આઇસોલેશન વોર્ડમાં બદલવાની પ્રક્રિયા વેરાવળ ડેપો દ્વારા હાથ ધરવામાં આવે છે જેના અંદર આઠ જે છે તે સ્લીપર ક્લાસ છે ને ત્રણ જનરલ કોચ છે જેને આપણે આઇસોલેશન વોર્ડમાં કન્વર્ટ કરવાના છે ને એના અંદર જે આઠ એક કોચમાં નવ કૂપે હોય નવ કૂપેમાંથી એક કૂપે જે છે તે પેરામેડિકલ વિભાગ માટે આરક્ષિત કરવામાં આવેલો છે ને બાકી જે ત્રણ કૂપે છે તેના અંદર દર્દીઓનો સમાવેશ કરવામાં આવશે આણંદમાં કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ નોંધાતા પોલીસ દ્વારા લોકડાઉનનું ચુસ્તપણે અમલ કરાવવામાં આવી રહ્યું છે વહીવટી તંત્ર દ્વારા દસ વાગ્યા સુધી જીવન જરૂરિયાતની દુકાનો ખુલ્લી રાખવાના આદેશ આપવામાં આવ્યા છે તેમ છતાં દુકાનો ખુલ્લી રાખનાર ત્રીસથી વધુ દુકાન અને કર્મચારીઓની વિદ્યાનગર પોલીસે ધરપકડ કરી છે જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે તમામ સામે લોકડાઉનના ભંગ બદલ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી દેશની સાથે ગુજરાતમાં પણ કોરોના મહામારીનો કાળો કેર વર્તાય છે ત્યારે સરકાર દ્વારા લોકડાઉનમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા વિશે સૂચનાઓ આપવામાં આવે છે જો કે મહેસાણા જિલ્લામાં લોકડાઉન વચ્ચે સરેઆમ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થઈ રહ્યો છે લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ દુકાન પર ખરીદવા જાય છે ત્યારે ભારે ભીડ કરે છે તો બીજી તરફ બજારોમાં વાહનોની ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ પણ જોવા મળે છે આ મહેસાણા જિલ્લામાં ઠેર ઠેર લોકડાઉનની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ થાય છે સદનસીબે જિલ્લામાં હજી સુધી કોરોનાનો કેસ હોસ્પિટલમાં દાખલ થયો નથી આ તરફ કોરોના વાયરસે અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે જેના પગલે ગુજરાતમાં સરકારે લોકડાઉનનો નિર્ણય કર્યો લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે જેના પગલે નિરાધાર બેઘર અશક્ત બીમાર અને વૃદ્ધ તેમજ જરૂરિયાત મંદોના પેટ ખાલી ન રહે તે માટે રાજકોટમાં સેવાનો પર્યાય જેને ગણવામાં આવે છે તેવા બોલબાલા ટ્રસ્ટ દ્વારા અનોખો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો આવો જાણીએ આ યજ્ઞ વિશે

આ રસોડાની અંદર પંદરસો વ્યક્તિ શરૂ કરી ત્રીસ છત્રીસ હજાર સુધીના લોકોને પેટ ઠારવાનું કામ બોલબાલા ટ્રસ્ટ કરી રહ્યું છે ટ્રસ્ટ દ્વારા સાદું ભોજન પીરતા રહ્યું છે અને ત્યારે અલગ અલગ શ્રમિક વિસ્તારોમાં પરપ્રાંતિય મજૂરોને હોસ્પિટલમાં દર્દીઓને જ્યાં ક્યાંયથી કોલ આવે ત્યાં એનું પેટ ઠારવાનું કામ ટ્રસ્ટ કરી રહ્યું છે અમને પચીસથી ત્રીસ બ્રિગેડો પણ ટ્રસ્ટમાં સેવા મળ્યા છે રાજકોટ સિટી પોલીસ અન્ય દાતાઓ ફૂલછાબ સૌ કોઈ અમને સહકાર થાય છે ત્યારે અમે અપીલ કરીએ છીએ કે ખૂબ લાંબી રફતાર છે આ રફતારને પહોંચી વળવા ટ્રસ્ટને લોકો સપોર્ટ કરે સરકારને સપોર્ટ કરે એવી ખૂબ લાગણી છે બોલબાલા ટ્રસ્ટે તો આ સેવાનું કામ કર્યું પણ આપ પણ થોડા આજુબાજુમાં કોઈ ગરીબ દેખાય કોઈ ભૂખ્યું દેખાય આપણે જે કામ કરતું હોય તમે પણ કોઈની જઠરા ઠારો એવી ખૂબ આવશ્યકતા છે બસોથી વધુ સ્વયંસેવકો આ ટ્રસ્ટમાં સેવા આપી રહ્યા છે ચાલીસથી વધુ ફોર થ્રી વ્હીલ સેવા આપી રહી છે પચાસથી વધુ બાઇક સેવા આપી રહ્યા છે બોલબાલા ટ્રસ્ટના પચાસ કાર્યકર્તાઓ પચાસ કર્મચારી સેવા આપી રહ્યા છે ખાસ મેડિકલની ટીમ છે સેનેટાઈઝર મશીન છે ગ્લોઝ મોજા સૌ કોઈ વસ્તુની કેર કરી સેનેટાઈઝર કરી અને ટ્રસ્ટ અલગ અલગ કાર્યકર્તાઓને હિંમત આપી રાજકોટમાં ચારે ચાર ખૂણા ઉપર સરાઉન્ડિંગ પંદર કિલોમીટરમાં આ ટ્રસ્ટ ખવડાવવાનું કામ કરી મા અન્નપૂર્ણાની ખરા અર્થમાં પૂજા કરી રહ્યું છે ભોજન રથમાં બોલબાલા ટ્રસ્ટના બસો થી વધુ સ્વયંસેવકોની ટીમ સેવા આપે છે ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ સેવા કાર્યમાં સેવા આપે છે ચાલીસ થી વધુ થ્રી એન્ડ ફોર વ્હીલર્સ પચાસ થી વધુ બાઇક પણ સેવા કાર્યમાં જોડાયેલી છે હાલ રાજકોટ શહેરના ત્રીસ હજારથી વધુ લોકોને જમાડવાની કામગીરી બોલબાલા ટ્રસ્ટ અને તેમની સાથે જોડાયેલ સંસ્થાઓ કરી રહી છે રાજકોટમાં આજે આ પરિસ્થિતિ વણસે નહીં એટલા માટે થઈને ફુલસા માનવ સેવા ટ્રસ્ટ જન્મી રાહત પત્રો અને એના દ્વારા બોલબાલાને પાંચ લાખ રૂપિયાનું અનુદાન આપી અને અમે એક આ રસોડું શરૂ અહીંયા રાજકોટના હેડક્વાર્ટરમાં શરૂ કરેલું એનો આજે આ પંદરમો દિવસ છે અને આ રસોડા દ્વારા બોલબાલાના દરેક કાર્યકરો શહેરના દરેક જે કોઈ પણ સ્વાર્થ વગર અઢીસો થી ત્રણસો લોકો અહીંયા જોડાયા છે અને એ જુદા જુદા વિસ્તારમાં નિરાધાર સરકારી અને બીજી હોસ્પિટલોમાં જે દર્દીઓ છે એમને એમના સગાઓને તેમજ પરપ્રાંતિય મજૂરો અથવા તો અપંગ અને જેમની પાસે કમાણીના સાધનો અત્યારે અટકી ગયા છે અને મજૂરીથી માંડી અને દૈનિક રોજી પણ નથી મેળવી શકતા એવા અનાથ લોકો સુધી અને એની આ જમણવાર સવાર સાંજ પહોંચાડવામાં આ પ્રયત્ન થયો છે આ પ્રયત્ન એવો પ્રયત્ન હતો કે શરૂઆતમાં અમે પંદરસોથી શરૂ કર્યું પણ આ રોજની ત્રણ હજાર પાંચ હજાર સાત હજાર અને એમ કરતાં કરતાં વીસ હજારને આજે આ ત્રીસ હજાર રોજના લોકોને જમાડવા સુધીનો આ જે ભૂખ્યો અને ભોજનનો યજ્ઞ છે એ આગળ સુધી વધ્યો છે અમે પણ નથી ઈચ્છતા કે આ યજ્ઞ આવી રીતે ચાલુ રહે સરકાર દ્વારા કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન ફરજ બજાવતા પોલીસ જવાનો મેડિકલ સ્ટાફ અને મીડિયા સહિતના લોકોને ચા પાણી અને નાસ્તા સહિતની નિઃશુલ્ક વ્યવસ્થા બોલવાલા ટ્રસ્ટ દ્વારા કરી આપવામાં આવે છે આ તકે સેવાનો પર્યાય બનેલા ટ્રસ્ટે રાજકોટવાસીઓને સરકારના આદેશનું પાલન કરવા બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને પોતાના આરોગ્યની જાળવણી કરવા માટેની અપીલ કરી છે હા શહેરમાં કોઈ ભૂખ્યું ન રહે તે માટે લોકોને હાથ લાંબુ કરવાની પણ અપીલ કરવામાં આવી કેમરા પર્સન કેબિન સાથે સુજેઠ નિર્માણ નિવસ રાજકોટ સાથે બુલેટિનની સમાપ્તિ અપજોતરાવ નિર્માણ નિવસ અને હવે જોઈએ બાબુશુ કહે છે